ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. એક આનંદના સમાચાર છે, જેમણે હવે આત્મહત્યા કરવી છે એમને હવે આત્મહત્યા એ ગુનો છે એવો ભાર નહીં રહે. બે ચાર ટ્રાયલ લઈ શકાશે. ઝેર પીવાથી ના મરી ગયા તો આઠમે માળથી કૂદીને મરવાનો પણ તમને હવે ચાન્સ છે. પહેલાં પણ રહેતો હતો પણ હવે તમે ગુનેગાર નહીં ગણાવો એવું સરકાર કાયદો લાવવા માગે છે. મતલબ 309મી કલમ રદ કરવા માગે છે. આ આત્મહત્યાનું જે સાયન્સ છે, આત્મહત્યાની જે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે એ સમજવા જેવી છે. સરકાર એક બાજુ આત્મહત્યાને ગુનો નહીં ગણે, નથી જ ગણતી, નહીં ગણે. પણ હવે જે છેલ્લા થોડાક સમયથી એવો ટ્રેન્ડ ચાલ્યો છે કે જે કોઈ આત્મહત્યા કરે એને આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા કોણે આપી હતી, એને કોને ફરજ પાડી, એની તપાસ કરીને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાનો ગુનો દાખલ થતો. અને એવા એવા કારણોસર લોકો જેલમાં જતા હતા કે જેની કોઈ વાત નહીં. કોઈ પતિ પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, પતિએ પત્નીને લાફો માર્યો, પતિ ઘરની બહાર ગયો ગુસ્સામાં ને ગુસ્સામાં, પાછો આવ્યો તો દરવાજા બંધ છે, પત્ની ઓઢણી પંખા પર લટકાવીને આત્મહત્યા કરી લીધી છે. હવે આ પતિને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા આપવા બદલ 6 વર્ષની સજા થઈ શકે. કિસ્સા આવ્યા, ઘણા તો બહુ વિચિત્ર કિસ્સા બને છે આત્મહત્યાની બાબતમાં. LIC માં કોઈ અધિકારીએ કોઈ કર્મચારીને ખૂબ કામ આપ્યું, કામ નહીં થવા બદલ નોટિસો આપીને નોટિસોનો જવાબ નહીં આપવા બદલ ઇન્કવાયરીઓ થઈને ઇન્કવાયરીઓ બધી પેન્ડિંગ છે, ખૂબ બધી ઇન્કવાયરીઓ એ ભાઈ સામે પેન્ડિંગ થઈ ગઈ છે. આ બધી ઇન્કવાયરીઓ કરનાર એક જ અધિકારી છે, નોટિસો આપનાર એક જ અધિકારી છે, ઇન્કવાયરી કરનાર બીજા કોઈ અધિકારી છે. આ ભાઈ લટકી પડ્યા ચિઠ્ઠી લખીને કે મારા આ સાહેબના ત્રાસને લીધે હું આત્મહત્યા કરું છું. સાહેબ જેલ ભેગા થઈ ગયા. સરકાર આત્મહત્યાને ગુનો ન ગણે ઘણી સારી વાત છે. જિંદગીમાં ક્યારેક જે આત્મહત્યા કરે છે થાય છે, માનો કે 100 આત્મહત્યા થઈ, એમાંથી 10 લોકો માટે વ્યાજબી કારણ છે. એટલી બધી જિંદગીમાં મુશ્કેલીઓ મૂંઝવણો અને બદનામી આવીને ઊભી રહે છે કે માણસ આત્મહત્યા કરી લે વ્યાજબી છે, પણ 90% તો ભાગેડુઓ આત્મહત્યા કરે છે, જેમને જિંદગી સામે સંઘર્ષ કરવો નથી, જિંદગીમાં કોઈ પ્રયાસ કરવો નથી, ઝઝૂમવું નથી અને આખી દુનિયાને વાંકમાં લેવી છે. પોતાનો કોઈ વાંક નહીં, જે કંઈ વાંક છે એની જિંદગીની જે કંઈ નિષ્ફળતાઓ છે એ બધા માટે કોઈ ત્રાહિત જવાબદાર છે ને આવું કહીને આત્મહત્યા કરે છે. હવે આ ભાગેડુઓની આત્મહત્યા, માનો કે આપણે માનીએ કે પતિએ પતિએ પત્નીને એક લાફો માર્યો, કે પતિએ પતિને લાફો માર્યો અને પતિએ આત્મહત્યા કરી લીધી, કે મારા ભાઈબંધોના દેખતા મારી પત્નીએ મારા પર હાથ ઉગાવ્યો. વાત છે લાફો મારનાર વ્યક્તિને મારવા માટે જે કાયદામાં સજા હોય એ સજા થવી જોઈએ, નહીં કે પેલા આત્મહત્યા કરી દીધી એ સજા થવી જોઈએ. કેસ આવેલો વકીલાત કરતો એક ઓળખીતા ભાઈ રિક્ષા ચલાવે, એમની પત્ની એવો આગ્રહ રાખે કે રોજ રાત્રે આપણે બહાર જમવાનું ને 9 થી 12માં પિક્ચર જોઈને 12 વાગે આપણી રિક્ષામાં પાછું. ભાઈ સમજાવવાની કોશિશ કરે, કશું કહે તો પેલી કે હું મરી જોડે આવીને શું જોયું, મને બીજું શું આપી દીધું, હું શું બીજું માંગુ છું,
એક રિક્ષા ચાલક માટે, બે એકલા જ હતા, પતિ પત્ની જ હતા, પણ એક રિક્ષા ચાલક માટે રોજ પિક્ચર જોવું, રોજ બહાર ખાવું, એ થોડી અઘરી વાત હોય છે. મને કે હું શું કરું, મેં તો જો આત્મહત્યા કરશે તો તું જેલમાં જઈશ, તારી રિક્ષા વેચાઈ જશે. હવે તમે સમજો કે આ પતિ માનો કે ના પાડે છે કે હું નહીં રોજ પિક્ચર જોવા નહીં લઈ જઉં, કોઈ પતિ પત્નીને ના પાડે છે કે હું તને પિયર જવા નહીં દઉં, હવે આમાં ગુનો શું થઈ ગયો? અને પત્ની પછી ફાંસી લગાડીને મરી જાય, કેરોસીન છાંટીને મરી જાય, અને પછી પતિને દુષ્પ્રેરણા માટેની સજા થાય, એ બહુ વધારે પડતી બાબત છે. તો સરકાર જ્યારે આ કાયદો, આત્મહત્યાને ગુનો બનાવવાનો કાયદો રદ કરવા જઈ રહી છે, ત્યારે આ દુષ્પ્રેરણાની જે સજા છે એમાં પણ સુધારા કરવા જરૂરી છે. LIC ના કોઈ અધિકારી કે કોઈ પણ બીજા સરકારી અધિકારી પોતાના હાથ નીચેના કર્મચારીને ચાર્જશીટ આપે છે, એક કરતાં વધારે ચાર્જશીટ આપે છે, ત્યારે બની શકે કે કર્મચારી જ કામ ચોર અને હરામખોર હોય. એક કરતાં વધારે ચાર્જશીટ એ આપી રહ્યા છે તો તમે અપીલ કરી શકીએ, એ કર્મચારી એ અધિકારીના ઉપલા અધિકારી સામે રિપ્રેઝન્ટેશન કરી શકે, રજૂઆત કરી શકે, સરકારમાં રજૂઆત કરી શકે, અરે હાઈકોર્ટમાં જઈને રજૂઆત કરી શકે કે મને આ પજવી રહ્યા છે, એને બદલે એ આત્મહત્યા કરી લે, કારણ કે એને ખબર છે કે આ બધા ગુના પુરવાર થવાના છે અને મારી નોકરી જવાની છે. તો જે અધિકારી, જે કોઈ સરકારી કર્મચારી કે જે માલિક છે, એ પોતાના કર્મચારી પાસે કાયદેસરનું કામ લેવા માટે કોઈ પગલાં લે, કોઈ ઠપકો આપે, જો એને ગુનો શા માટે ગણવો જોઈએ? એક પતિ પત્નીની કે પત્ની પતિને લાભો મારે ને પેલી આત્મહત્યા કરી લે તો પેલાને 6 વર્ષની સજા શા માટે થવી જોઈએ? તો આ કાયદો સુધરી રહ્યો છે ત્યારે આ દુષ્પ્રેરણાના કાયદાની સજા માટે પણ એક્સેપ્શન રાખો કે સરકારી કે કાયદેસરના કામ માટે જો કોઈ પગલાં લેવાયા હોય તો એની સામે દુષ્પ્રેરણાનો કેસ ન થઈ શકે. જે દુષ્પ્રેરણા થઈ હોવાનું કહેવાય કે લાભો મારવો, તો એ કેસમાં માનો કે આ પત્ની આત્મહત્યા કરવાને બદલે પોલીસ સ્ટેશનમાં જાય છે અને કહે છે કે મને મારા પતિએ લાફો માર્યો, કે મને પતિએ બહુ મારી, લાકડી લાકડીએ મારી, તો માર મારવા માટે જે કંઈ ગુનો છે એમાં સજા થાય, અને 3 મહિનાની સજા થાય, કોર્ટ ઉઠતા સુધીની સજા થાય, પણ આ પત્ની વિફરે અને આત્મહત્યા કરી લે તો આને 6 વર્ષની સજા થાય. તો દુષ્પ્રેરણાનું જે સ્તોત્ર છે, અપમાન, લાફા મારવા, નોટિસો આપવી, હવે તો એક નવી ફેશન નીકળી છે, ખૂબ દેવું કરવું, ચારે બાજુથી પૈસા લેવા, બધા જ મિત્રો પાસેથી, બેંકો પાસેથી, કોઓપરેટિવ બેંકો પાસેથી, અને પછી ઉઘરાણી કરે, કોઈ સખત ઉઘરાણી કરે, એટલે ઉઘરાણી કરનારને પેલો પૈસા લઈને વાપરી ખાનારો ધમકી આપે છે કે આત્મહત્યા કરી લઈશ તો 6 મહિના જેલમાં રહીશ, 6 મહિને જામીન થશે ને 6 વર્ષ જેલમાં જઈશ. મેં કોઈને રૂપિયા આપ્યા છે તો શું એની ઉઘરાણી ના કરી શકું? અને મેં એ ઉઘરાણી કરવા માટે દાદાગીરી કરી, હું એના ઘરમાં ઘૂસી ગયો, મેં એને ગાળો દીધી તો મને એના ઘરમાં ઘૂસી જવાની, ગાળો દેવાની સજા થાય. એના ઘરમાં ઘૂસી જઈને ગાળો દીધી ને એને આત્મહત્યા કરી લીધી તો મને શા માટે 6-8 વર્ષની પ્રેરણાની નાનકડો દાખલો. મુંબઈમાં એ વખતે ભણતો હતો, મારા 2 મિત્રો, 3 જણા અમે ચોપાટી જતા હતા ગ્રાન્ટ રોડથી, રસ્તામાં નોવેલ્ટી ટોકીસ પાસે એક દેવી પુત્ર અને એમના પત્ની વચ્ચે બોલાચાલી શરૂ થયેલી, ને દેવી પુત્રએ એની પત્નીને જાહેરમાં પછાડીને લાતો મારીને મારવા, 3 જણા હતા, દેવી પુત્ર બિલકુલ પીધેલા અને પત્નીને લાતો મારે, 3 જણાએ જઈને એને મારવા માંડ્યા.
તાજુબ લાગશે કે અમે ત્રણ જણા પેલાને મારવા માંડ્યો તો પેલી પત્ની ઊભી થઈ દેવી પુત્રની અને અમને ત્રણને મારવા માંડી અને કે રાજ્યાઓ તમારું શું જાય છે, મારો ધણી છે મને મારે, એ મને પ્રેમ કરે છે તો મને મારે છે, એના શબ્દો હતા. તમે નીકળો અહીંથી. આની સામે જ્યાં પત્નીઓ માને છે કે પતિ મારે, એમાં ખોટું શું છે, મને પ્રેમ કરે છે માટે મારે છે, આ એના શબ્દો હતા. અને છેક 1965ની વાત કરું છું. સામે કોઈએ પત્નીને લાફો મારી દીધો કે પત્નીએ પતિને લાફો માર્યો અને કોઈ આત્મહત્યા કરી લે તો સવાલ એના સેન્સિટિવ પણ આનો છે. સામાવાળા પાત્રનો ગુનો તો બહુ મામૂલી છે. કોઈ વ્યક્તિ વધારે પડતી સેન્સિટિવ હોય તો અને આત્મહત્યા કરતી હોય અને આત્મહત્યા કરવાની ટેન્ડન્સી ધરાવતી હોય તો એની સજા પણ કરવામાં ક્રાઇટેરિયા જે છે એ સરકાર બદલે. દરેક આત્મહત્યાની પાછળ બે ચાર જણને જેલમાં પૂરીને પોલીસ પૈસા પડાવવાના ધંધા કરે છે, બંધ થાય એ હદે નવો કાયદો લાવે એવી મારી વિનંતી છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.